सदानन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्राम सागर ग्रंथनी अंदर पूर नवमू अने तरंग पात्रीस एमां छेल्ले एवी कथा लखे छे के महाराज कारियानी गामनी अंदर विराजमान छे अने कारियानीमां महाराज त्यां बैठा छे। पछी महाराज ने कंईक हसवू होय रमवू होय तो ब्रह्मानंद स्वामी होय तो महाराज ने वांधो ना आवे, पण मुक्तानंद स्वामी होय तो महाराज मर्यादा राखे। एटले महाराज ने ज्यारे रमत करवी होय त्यारे मुक्तानंद स्वामी ने थोड़ा बाजू पर मोकली दे અને મુક્તાનંદ સ્વામીને મહારાજની બધી રમૂજીન બાળ લીલાઓ બધી જોવાની બહુ ઈચ્છા, એટલે મુક્તાનંદ સ્વામી પોતાની મોટપની નિંદા કરે છે કે મને ક્યાં મહારાજનો ગુરુ સ્થાને રાખ્યો છે, આવું નિંદા કરે છે। અને સ્વામીને મોટપ ગમતી નથી, કારણ કે સ્વામીને મહારાજના બધા ચરિત્રો ગમે છે। પછી મહારાજે સ્વામીના વખાણ કર્યા અને પોતાના ચરિત્રો સાંભળવાથી કેવો ફાયદો થાય છે એ વિશે એક મહારાજે વાતો કરી। એ જ વાતને આગળ આધારાનંદ સ્વામી આવે પૂર નવમું અને તરંગ છત્રીસ એમાં લખે છે। મુક્ત મુનિ સો સુનિ કે હરિ કી વાત અથાહ વેર વેર સુનન ચાત હી કરી મન અતિ ચાહ હરિચરિત્ર નયે નયે દેખને સુનને કેને અપાર મુક્ત મુનિ કો ભાવયતિ જ્યું મિન નિરપર પ્યાર મુક્ત મુનિ કો ભાવયતિ જ્યું મિન નિરપર પ્યાર। શ્રીહરિએ કહેલી અગાથ અથાગ વાતને મુક્તાનંદ સ્વામીએ સાંભળી, છતાં તેમના મનમાં તે બાબતની એટલી બધી ભૂખ હતી કે તેઓ વારંવાર શ્રીહરિચરિત્રને સાંભળવા ઈચ્છતા હતા। જેમ માછલાને પાણી પ્યારું હોય છે તેમ મુક્તાનંદ સ્વામીને શ્રીહરિના અપાર નવા નવા ચરિત્રોને દેખવા સાંભળવાને કહેવામાં અત્યંત પ્રેમભાવ હતો। આપના સત્સંગમાં મોટા મોટા જે હરિભક્તો હતા એ બધા મુક્તાનંદ સ્વામીનું વર્તન દેખીને ખૂબ જ પ્રસન્ન થતા હતા। તેમનું એક પણ વર્તન એવું ન હતું કે જેને દેખીને કોઈ પ્રસન્ન ન થાય। સ્વામીના સત્સંગનો રંગ દિન પ્રતિદિન અધિક અધિક ચડતો રહેતો હતો। મુક્તાનંદ સ્વામીની સૌથી મોટી ખાસિયતા, કોઈ પણ સ્વામીને જોવે, સ્વામીની ભેગા રહે, સ્વામીના સ્વભાવ ઉપર એનાલિસિસ કરે, સ્વામી સાથેનો વ્યવહાર કરે તો સામેના વ્યક્તિને મુક્તાનંદ સ્વામી ઉપર ભાવ થઈ જ જાય। મારો મારો કરતો આવ્યો હોય અને કાપો કાપો કરતો આવ્યો હોય પણ મુક્તાનંદ સ્વામી પાસે આવે ત્યાં શાંત થઈ જાય, ઓગળી જાય।
કારણ કે સ્વામીની ભાષામાં મીઠાસ, સ્વામીના વ્યવહારમાં મીઠાસ. સ્વામી કોઈ કોઈને કંઈ કહેવું હોય, કોઈની કોઈ ભૂલ હોય અને કહેવું હોય તો પણ એકાંતમાં બોલાવી અને પ્રેમથી સમજાવીને એને વાત કરે, કોઈને જાહેરમાં ઉતારી ના કાઢે. સ્વામીનો જે વ્યવહારુ સ્વભાવ હતો, એ વ્યવહારુ સ્વભાવ એટલો બધો મૃદુ હતો કે સામેવાળાને સ્વામીમાં ભાવ થયો જ જાય. બીજું, સ્વામી એટલે આ મોટા સ્થાન ઉપર હતા છતાં પણ ભગવાનના ચરિત્રો સાંભળવામાં એટલો બધો રસ કે રાત્રે મહારાજ વાત કરતા હોય તો કદાચ નાના સાધુ ના બેઠા થાય પણ મુક્તાનંદ સ્વામી પહેલી હરોળમાં આવીને બેહી ગયા હોય મહારાજની વાતો સાંભળવામાં. મહારાજના ચરિત્રો, કોઈ પ્રદેશમાં મહારાજે ચરિત્રો કર્યા હોય સ્વામીને લગભગ મહારાજ સાથે રાખતા, છતાં પણ ક્યાંક સ્વામી ન હોય અને કોઈક પ્રદેશમાં મહારાજે ચરિત્ર કર્યા છે, એ ચરિત્રો કોઈ ગ્રહસ્થ હરિભક્તે જોયા છે અને એ ચરિત્રની વાત બે હરિભક્તો કરતા હોય તો મુક્તાનંદ સ્વામી એમની પાસે જઈને બેસીને મહારાજની લીલા સાંભળી લેતા કે મહારાજની સાથે હું નહોતો તો મહારાજે ત્યાં કેવા ચરિત્રો કર્યા, મારે સાંભળવા છે. રમૂજનું ચરિત્ર મહારાજે કર્યું હોય તો મુક્તાનંદ સ્વામીને તો બાયપાસ જ કરે. એટલે મુક્તાનંદ સ્વામીએ બધું ચરિત્ર કોઈને કોઈ સંતો ભક્તો પાસેથી આખું સાંભળે, પોતાના હૃદયસ્થ કરે, પોતે અંતરમાં જોવે, આવા સંત હતા. મુક્તાનંદ સ્વામીની જે સૂક્ષ્મ દ્રષ્ટિ હતી, શાસ્ત્રોમાં એવું લખાણું કે મુક્તાનંદ સ્વામી જેવી રીતે વર્તતા ને એ બીજાને સમજતા પણ આવડે નહીં, કારણ કે બહુ સૂક્ષ્મ રીતે સ્વામી વર્તતા. પોતામાં તપનું અંગ હોય પણ જો પેલા નાના સંતોને ભૂખ લાગી અને એ સંતો રાત્રે 12 વાગે જમવા બેઠા તો મુક્તાનંદ સ્વામીએ જઈને શું કીધું, મને ભૂખ લાગી છે. પેલા સંતો ગભરાઈ ગયા હતા સ્વામીને જોઈને, પણ સ્વામીએ કીધું મને ભૂખ લાગી છે, લાવો લાવો રોટલા હોય તો કંઈક છે, હા છે ને સ્વામી લો. સંતોની બીક ભાંગી નાખી. પોતે તપનું અંગ હતું, રાત્રે 12 વાગે ભૂખ લાગી એવું આટલા મોટા સાધુને કહેવું એ કેટલી નાનપ કહેવાય, કેટલા નીચા ઉતર્યા કહેવાય, પણ સ્વામી ઉતર્યા. પણ પોતાનું અંગ પાછું કેવું હતું, તપોમય હતું. એમને એ રીતે પોતે એટલી મોટપ છોડી નાના થયા ને એ જ મોટું તપ છે. કોઈ વ્યક્તિને પોતાની મોટપ છોડીને નાનું થવું એ બહુ મોટું તપ છે. સ્વામીની અંદર એવું તપ બહુ સહજ હતું. સ્વામી જોવે કે મારી આજુબાજુની અંદર રહેતા સંતો ભક્તોની સ્થિતિ કેવી છે, એના લેવલ ઉપર સ્વામી નીચે ઉતરી ના લે. પોતે તો અતિ ત્યાગ વૈરાગવાળા હોય, પોતે અતિ આત્મનિષ્ઠાવાળા હોય, પોતે કોઈ પ્રકારની કોઈની સેવાને અંગીકાર કરવી એવું ગમતું પણ ના હોય, છતાં પણ સ્વામી શું કરે કે આજુબાજુના સંતો ભક્તોને સુખ કેવી રીતે થાય એવી રીતનું વર્તન કરીને જીવે, એ બહુ મોટું તપ છે. કારણ કે પોતાની રુચિ છોડવાની અને બીજાની રુચિમાં ભળવાનું, તમારે કરવું છે તપ, હવે બાજુવાળા જે છે એનું તપ કરવાની તાકાત નથી. તમે તપ કરો એટલે એને દુઃખ થાય છે કે મારાથી થતું નથી અને આ મોટા સાધુ કરે છે, તો એની ભેગા ભળવું, એના લેવલે જતું રહેવું, એ બહુ મોટી વાત છે. એવું મુક્તાનંદ સ્વામીને આવડતું. એટલે સ્વામીના જીવન જ એવું હતું કે સ્વામીના ઉપદેશથી પણ બીજાને અસર થતી અને સ્વામીના જીવનથી પણ બીજાના જીવનનું ઘડતર થતું. સ્વામી જ્યાં રહ્યા હોય ત્યાં એમને મુમુક્ષુને એમ કહેવું ના પડે કે આવું કરવું આવું ના કરવું. સ્વામી પોતે જ એવી રીતે વર્તે કે ઓટોમેટિક સામેના હરિભક્તો, અહીં લખ્યું મોટા મોટા હરિભક્તો હતા, એ બધાને મુક્તાનંદ સ્વામીનું વર્તન દેખીને બહુ પ્રસન્નતા થતી અને દરેકને એવું એક પણ વર્તન ન હતું જેને દેખીને કોઈ પ્રસન્ન ન થાય. આ આપણે શીખવા જેવો ગુણ છે. આપણું જીવન, આપણું વર્તન, આપણી વાણી એવી આપણે કરીએ કે આપણી ઉપર ભગવાનના સંતો ભક્તો રાજી થાય, એવું કરવું. અને એવું કરવા માટે બહુ છોડવું પડે છે, બહુ ભૂલવું પડે છે, આપણું ધાર્યું બધું મૂકવું પડે છે, આપણા સ્વભાવને ઓળખીને એને ટાળવા પડે છે, તો આપણી ઉપર ભગવાનને ભગવાનના સંતો ભક્તો રાજી થાય. આપણા જીવનની અંદર રહેલી કડવાશને કાઢીને મીઠાશને ઉમેરવી પડે છે તો ભગવાનના સંતો ભક્તો રાજી થાય. અને એવું તાન કે હું એવું વર્તુક જેનાથી મારી ઉપર ભગવાન ભગવાનના સંતો ભક્તો રાજી થઈ જાય, આ લોકમાંથી 5, 50, 60, 70, 80 વર્ષની જિંદગી છે,
એ જિંદગીની અંદર કોઈક ભગવાનના એવા સંતો, કોઈ ઓલિયા પુરુષો, ભગવાનના ભક્તો એના હૃદયમાંથી એવો આહલાક નીકળી જાય કે વાહ, બહુ સારા સાધુ છે, બહુ સારા હરિભગત છે. એના એટલા આશીર્વાદ જ જિંદગીની અંદર અક્ષરધામ સુધી પહોંચવામાં આપણને સફળતા અપાવે, આશીર્વાદ. અને હૃદયના જે આશીર્વાદ છે ને એ એવા છે કે કોઈ પાસે માગીને નથી મળતા. તમે જોજો, આપણે કોઈકને એવું કહેશું બહુ સારા સંત છે, બહુ સારા ભગવાનના ભક્ત છે, તો એ આપણને કહેવા આવે છે હું સારો છું? ના, આપણે અંદરો અંદર બેઠા બેઠા વાતો કરીએ છીએ કે આ સાધુ બહુ સારા છે, આ ભગત બહુ સારા છે. આવી આપણે અંદરો અંદર વાત કરીએ છીએ, એ સંત કે ભક્ત આપણને કહેવા નથી આવતા કે હું બહુ સારો છું, પણ આપણા હૃદયમાં રહેલા ભગવાન આપણને એવું કહે છે કે બહુ સારા છે. એવી રીતે આપણા પાત્ર માટે બીજાના હૃદયમાં રહેલા ભગવાન, સંતો ભક્તોના હૃદયમાં રહેલા ભગવાન, સત્પુરુષના હૃદયમાં રહેલા ભગવાન, એમને એમ થાય કે બહુ સારો છે. આની કોઈ કસર હોય ને તો ટળી જાય. આવું એમને જે થાય, એવું વર્તન, એવું જીવન, એવી વાણી, એવું આપણી સ્વભાવ ટાળવાની ખેવના એ આપણે મુમુક્ષુ તરીકે રાખીએ, તેનાથી ફાયદો બહુ થાય. ગુરુજીએ 99 સાલમાં એક પત્ર લખ્યો હતો. અમે સંતો ડલાસમાં રહેતા હતા, 5 સંતો 99માં. ત્યારે એક અમને સંતો ઉપર ગુરુજીએ જનરલ 5 સંતો અમે રહેતા હતા એની ઉપર એક પત્ર લખ્યો હતો ઉપદેશાત્મક. એ પત્રની અંદર ગુરુજીએ એક લાઈન લખેલી છે. ગુરુજી એવું લખ્યું છે કે હે સંતો, તમારી ઉપર ભગવાન રાજી છે એવું તમને તમારે જોવું હોય તો તમારું મીટર કયું? ત્યારે ગુરુજીએ લખ્યું છે કે જ્યારે ગુરુજી એક બહુ સરસ વાક્ય લખ્યું છે, મોઢાની મીઠી વાતો કરો પણ જો વર્તન ન હોય તો કોઈ રાજી ન થાય. પણ ગુરુજીએ લખ્યું છે, વર્તન અને વાણી બંને નક્કર હોય અને સાધુતાને આપણે રાખી હોય અને આપણી ઉપર ભગવાનના ભક્તો, ગૃહસ્થાશ્રમમાં રહેલા ભગવાનના ભક્તોએ રાજી થાય, ત્યારે માનવું કે મારી ઉપર મહારાજ રાજી છે. અને એ રાજીપો જે લેવો, સંતોનો લેવો કે ભક્તોનો લેવો, એ રાજીપો જે લેવો કોઈના હૃદયનો, એ એવો છે કે કયા કરવાથી રાજીપો મળતો નથી. હું બહુ સેવા કરું છું, હા રાજી થજો, ના મળે. હું બહુ ભક્તિ કરું છું, રાજી થજો, ના મળે. પરંતુ નિષ્કામ ભાવે સેવા કર્યા કરે, ભજન કર્યા કરે, ભક્તિ કર્યા કરે, તો તરત અંતરમાંથી સંતો ભક્તોને ભગવાન જણાવે. મૂળજી બ્રહ્મચારી કોઈને કહેવા નથી કે હું નિર્દોષ છું, પણ મહારાજે શું કહ્યું, મૂળજી બ્રહ્મચારી જો નિર્દોષ છે તો બધાના હૃદયમાં રહીને ભગવાન બધાને એમ કહે છે કે મૂળજી બ્રહ્મચારીમાં કોઈ પ્રકારનો દોષ નથી, કોઈ પ્રકારનો દોષ નથી. હા, જેની દ્રષ્ટિની અંદર કમળો થઈ ગયો હોય એને તો આ સત્સંગમાં કોઈ ભગવાનના સંતો ભક્તો મોટા પુરુષો દેખાતા નથી. કમળાવાળો જે છે સત્સંગની અંદર, કમળાવાળો જેમ કમળો થયો એને પીળું દેખાય, એને બીજો કોઈ કલર જ ના દેખાય, એમ સત્સંગની અંદર જેની દ્રષ્ટિ કમળાવાળી થઈ ગઈ છે એનો રાજીપો તો તમને કોઈ દી મળવાનો નથી. તમે ગમે એવું કરો તોય મળવાનો નથી. એ ભલે સત્સંગી હોય, ત્યાગી હોય કે ગૃહી હોય, પણ જેની નજરમાં જ કમળો થઈ ગયો છે, જેને એમ છે કે આ સત્સંગમાં કાંઈ અલૌકિકતા છે જ નહીં, આ સત્સંગમાં કોઈ દિવ્યતા છે જ નહીં, આવે સત્સંગમાં જોયું આવે બધું આમનું આમ જ છે, એ કમળાવાળી દ્રષ્ટિ કહેવાય. પણ જો દિવ્યતાથી જોવે તો કેવું લાગે? આજે આ ભક્તો હમણાં કીર્તન ભક્તિ કરતા હતા, બરાબર ને, એને દિવ્યતાથી જોવે કે આ ભગવાન છે, ગુરુજી જેવા મોટા પુરુષ પ્રગટ છે, ભગવાનના દિવ્ય સંતો છે, ત્યારે આજે આવા મુમુક્ષુ આવી રીતે ભજન કરી શકે છે. એ દિવ્યતાથી જોઈએ તો બધું દિવ્ય લાગે, એને પછી એનો રાજીપો થાય. પણ જેની કમળાવાળી દ્રષ્ટિ હોય, હવે જોયું આવે, ભગત તો હમણાં ગાતા હતા પણ હમણાં તો હૂતા હતા 4 વાગે, તો અહીં ખૂણામ ભરાઈને હૂતા હતા, એ તો હમણાં આવી ગયા, હવે એ કમળાવાળી દ્રષ્ટિ કહેવાય. એને કોઈ દિવસે રાજી થઈ શકે નહીં અને એના રાજીપાની પણ ઈચ્છા રખાય નહીં. પણ જે દિવ્ય દ્રષ્ટિથી સત્સંગને જોઈ રહ્યા છે એનો રાજીપો. બાકી મુક્તાનંદ સ્વામી ઉપર બધા રાજી છે એવું અહીં લખાયું, બરાબર. તો પણ મુક્તાનંદ સ્વામીની ઉપર બધા રાજી હતા તો મુક્તાનંદ સ્વામી મારી નાખવા કેમ તૈયાર થયા? સાધુ કૂવામાં નાખી દેવા તૈયાર થયા હતા ને? મુક્તાનંદ સ્વામીનું મોદકાનંદ નામ પાડ્યું હતું તો એ પાડવાવાળા સત્સંગમાં જ હતા ને?
બાર તો નહોતા ને, અહીં લખે છે બધા રાજી થતા હતા. તો જો રાજી નહીં થયો હોય એને નામ પાડ્યું છે ને મોદકાનંદ. જે રાજી નહીં થયો હોય એ ખાડામાં નાખવા સ્વામીને તૈયાર થયો હશે ને, જે રાજી નહીં થયો હોય એને ઝેર નાખ્યો હશે ને સ્વામીના માથે. વસ્તુ એવી છે, આ સત્સંગ લક્ષાવધિ મનુષ્યોનો છે. તમે એવું વિચારો ને કે મારી ઉપર બધા જ રાજી થવા જોઈએ, તો કમળાવાળો તો કોઈ દી રાજી થવાનો નથી. એને રાજી કરવા માટે પ્રયત્ન કરો તોય ના થાય. પણ ભગવાનના દિવ્ય સંતો ભક્તો મહિમાવાળા, જેના જીવનમાં ભગવાન રહેલા છે, જેને ખરેખર આ સત્સંગમાં આત્યંતિક કલ્યાણ માનેલું છે, એવા ભગવાનના સંતો ભક્તો આપણી પર રાજી થાય એવું આપણું વર્તન આપણે રાખવું જોઈએ, એવું વાણી રાખવી જોઈએ, અને એવું સહન કરીએ. મુક્તાનંદ સ્વામી પર બધા રાજી કેમ થતા? સ્વામી સહન કરતા, છોડી દેતા, ભૂલી જતા, ડટાઈ જતા, એટલે એના પર રાજી થતા હતા. સ્વામીનો કેવો સ્વભાવ? કોઈમાં કોઈ નેગેટિવિટી જોઈએ ને તો સ્વામી કોઈ દિવસે નેગેટિવિટી મહારાજ પૂછે ને તો તરત કઈ નેગેટિવિટી નાખે. એક વાર સ્વામી સંતોને લઈને ગયા હશે, એટલે હવે સાધુ 10-12-15 હોય તો નેચર તો કંઈ 15ના સરખા ના જ હોય ને, જુદા જુદા હોય. એમાં બે સાધુ થોડા આકરા સ્વભાવના, એ સ્વામી સામે થોડું બોલી જાય અને મુક્તાનંદ સ્વામીને થોડું કહી દે. આ બધું બીજા જે સ્વામી હારેના 10-12 સાધુ હતા, બીજા જે સાધુ હતા એ બધા મર્યાદાવાળા વિવેકી, એ સાધુના ગમે નહીં કે આ બે સ્વામીની બિલકુલ મર્યાદા રાખતા નથી. આવડા મોટા સંત એની મર્યાદા ના રાખે. એટલે એ બે વિશેની વાત ઓલા સંતોએ બીજા મોટા સાધુને કરી, એ વાત મહારાજ પાસે આવી. એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને સભામાં, જાહેર સભામાં એવું પૂછ્યું કે સ્વામી આ બે સાધુ કેવા છે? જે સાધુ સ્વામીની મર્યાદા તોડતા, સ્વામીની સાથેનો વિવેક તોડતા, સ્વામીનું અપમાન કરતા, એના વિશે પૂછ્યું કે સ્વામી આ બે સાધુ કેવા છે? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી. જવાબ જે સ્વામીએ આપ્યો ને, સ્ત્રી ધનમાં એમાં ફેર પડે એવો નહોતો, એનો ગુણ હતો. એટલે સ્વામીએ શું કીધું, સ્ત્રી અને ધન બેમાં આ સાધુ ક્યારેય બંધાય એવા નથી. મહારાજે કહ્યું બીજું કઈ ના, બસ મહારાજ બાકી તો બહુ. સ્ત્રી અને ધનનો મહારાજ કોઈ દી બંધાય નહીં, એ તો બહુ મોટા સાધુ કહેવાય. આમ મુક્તાનંદ સ્વામીએ કીધું. ત્યારે મહારાજે કહ્યું, સ્વામીની દ્રષ્ટિ તો જો. અને ઓલા બેને એકાંતમાં બોલાવીને પછી મહારાજે કહ્યું કે તમારી અંદર સ્ત્રીને ધન છે એ નથી પ્રવેશે એમ, પણ આવા મોટા સાધુનો રાજીપો લેજો, નહીં તો સ્ત્રી ધન નહીં પ્રવેશે અને ત્યાગને વૈરાગ્ય હશે, પણ જો આવા મોટા સાધુનો અભાવ અવગુણ લેવાશે તો એવાના અભાવે અસુર થશો. રઘુનાથદાસ સ્ત્રીને ધનમાં બંધાય એવા નહોતા. સ્ત્રી અને ધનથી રઘુનાથદાસ લાખો ગાંવ દૂર હતા. રઘુનાથદાસ જે હતા એ સ્ત્રી ધનથી લાખો ગાંવ દૂર હતા. એનો ત્યાગ વૈરાગ્ય કાચો પોચો નહોતો. પરંતુ રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, આવી વિભૂતિઓ, આવા અવતારી પુરુષ, એમાં એને ભાવ નહોતો. એની પાસે સાધુ જીવનના બધા મૂલ્યો હતા, બધા જ મૂલ્યો હતા. સાધુ જીવનમાં ખૂટે એવું એક પણ પાસું એની પાસે નહોતું એવું નહીં. કોઈને પણ કહેવું પડે કે રઘુનાથદાસ એટલે પ્યોર સાધુ. ખાલી પ્રોબ્લેમ કેટલો હતો? મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામી, રામાનંદ સ્વામીની પાછો આજ્ઞા મારે, રામાનંદ સ્વામી ભગવાન આમ તેમ એના વખાણ કરે, ગુણ ગાય, બધું જ, પણ મુક્તાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી બે આરે વેર, ખરેખરું વેર. તો રઘુનાથ દાસને મધ્યના 60માં શ્રીજી મહારાજે અસુરનું ટાઇટલ આપ્યું. બીજું બધું હતું તો એ અસુરનું ટાઇટલ મળ્યું એને, જીવા ખાચર. ભગવાનના ભક્તોની દ્રષ્ટિએ જેટલા મૂલ્યો, જેટલા ગુણ કહેવાય એ જીવા ખાચરમાં બધા જ હતા, બધા જ હતા. પણ દાદા ખાચર સાથેની ઈર્ષાના કારણે જીવા બાપુને નામ શાસ્ત્રોની અંદર લખાનું ખરું, આમાંય જીવેન્દ્ર જીવેન્દ્ર લખેલું છે, પરંતુ એના આખ્યાન અતિ આકરણ કડવા થઈ ગયા. કારણ તો આટલું જ હતું, કારણ આટલું જ હતું કે જે જગ્યાએ નહોતું રાખવાનું. એટલે ગુણ આપણી અંદર હોય એ સારું છે, પરંતુ એ ગુણના અભિમાનમાં
ભગવાનના સંતો ભક્તો એની સાથેનું વર્તન બીજું થઈ જાય તો એ મહારાજને ગમતું નથી. મુક્તાનંદ સ્વામી બહુ સહન કરવાવાળા હતા એટલે બધા રાજી થાય, અને રાજી બધા કોની પર થાય? તમે જોજો, જે આમ મોટા મોઢ જવાબ આપી દે એની પર કોઈ રાજી થાય? પણ આમ થોડું જતું કરતો હોય, થોડું સહન કરતો હોય, જેમ તેમ બોલી ના નાખતો હોય ને, બધા કે બહુ સારા છે, હા સારું, કોઈ દિવસ ઊંચા અવાજે બોલે નહીં, ક્યારેય કોઈ આરે ઝઘડે નહીં, તો બધા રાજી થાય. તો ઓલો જે ઝઘડતો નથી અને ઊંચા અવાજે બોલતો નથી, એને બધું સાનુકૂળ જ હોય એવું હોય ના, એની ઈચ્છા પ્રમાણે જ બધું હોય એવું ના હોય, પણ એ સમજે છે કે હું સત્સંગમાં આવ્યો છું બધાને રાજી કરવા, થોડું ઘણું જતું કરવું, થોડું ઘણું છોડ દેવું, થોડું ઘણું ભૂલી જવું, એટલે એવું કરે છે. એને ભગવાનને રાજી કરવા છે, એને સંતો ભક્તોને રાજી કરવા છે. માટે જેને રાજી કરવા હોય એને સત્સંગની અંદર છોડતા શીખવું, ભૂલતા શીખવું, ડૂબતા શીખવું, ડટાતા શીખવું, બીજાના વેન ઉપર વેન, બીજો ભગત કહે તે ભગતના વેન ઉપર વેન લાવી દઉં, સાધુના વેન ઉપર વેન લાવી દઉં, એવું નહીં. દાસ થઈ જઈશું બધા રાજી થશે, કારણ કે એક વખત કદાચ કોઈ કહેતા કહી દીધું કઠણ, બરાબર, આપણે ખાચા જ હતા, આપણે સહન કરી લીધું. પછી ઓલા ભગતને જ્યારે ખબર પડે ને કે સારું, મેં તો આ સંતને કે આ ભક્તને ખોટું કહી દીધું, એ તો હાવ નિર્દોષ હતા અને મેં આવું કહી દીધું, પછીથી જે એને પશ્ચાતાપ થાય અને પછી એના હૃદયનો જે રાજીપો થાય કે મેં વગર વાંકે આટલું કીધું, તો પણ એ એક શબ્દ બોલ્યા નહીં, તો પણ એમને મારી કોઈ જગ્યાએ ખોટી વાત કરી નહીં, આ તો કેવા મોટા ભગવાનના સંત ભક્ત હશે કે આવું મારું પી ગયા. અને ત્યારે એનો જે રાજીપો અંતરનો થાય એ રાજીપો બહુ ગજબનો થાય. માટે ભગવાનના ભક્તોએ આપણે બધાએ મુક્તાનંદ સ્વામીના જીવનમાંથી આવું શીખવું જોઈએ. આગળ કે છે, બડે બડે સંત સત્સંગ મે ભયેવું, શ્રી હરિ કે જોગ કરતેવું, એસે સુને નહીં આગે કે હા, એસે સુને નહીં આગે કે હા, લોમસ સરીખે ભય હે તે હા, લોમસ સરીખે ભય હે તે હા, જબ જબ હોત અવતાર હી જૈસા, તબ તબ સંત હી હોવત તેસા, હરિજન સો તેસે રહાયે, હરિજન સો તેસે રહાયે, જૈસે જો અવતાર કહાયે, જૈસે જો અવતાર કહાયે. શ્રી હરિના યોગથી સત્સંગમાં ઘણા મોટા મોટા સંતો થયા છે. પૂર્વે લોમસના જેવા જે સંત થયા હતા તે પણ કોઈ આ સંતોના જેવા હતા એવું અમે સાંભળ્યું નથી. લોમસ જેવા મોટા ઋષિ, લોમસ ઋષિને કોઈએ કીધું કે આશ્રમ બાંધો ને, એક ઝૂંપડી તો બાંધો ભજન કરવા, ત્યારે લોમસ ઋષિએ એમ કીધું, એમની આયુષ્ય એટલી હતી એક રૂવાડે હજાર વર્ષ જાય, એક રૂવાડે હજાર વર્ષ જાય, એવા 3.5 કરોડ રૂવાડાએ હજાર હજાર વર્ષ જાય, અરે 1000 ચોકડી જાય એક એક રૂવાડે, એવા 3.5 કરોડ રૂવાડે જાય એટલી આયુષ્ય લોમસ ઋષિની હતી. એવા લોમસ ઋષિને કોઈએ કીધું કે તમારે ઝૂંપડી નથી બાંધવી, તો કે થોડું જીવવું ને હું બાંધવું, કેટલું થોડું જીવવું, તમે વિચારો. આટલી સમજણને આટલા વૈરાગ્યવાળા જે ઋષિ હતા એનું નામ દઈને આધારણ સ્વામી લખે છે કે આ સત્સંગમાં જે મોટા મોટા સંતો થયા છે એ લોમસના જેવા જે સંત થયા હતા તે પણ કોઈ આ સંતોના જેવા હતા એવું અમે સાંભળ્યું નથી. એ આ સાધુ જેવા નહીં, ભગવાન સ્વામિનારાયણ જે સાધુ લઈને આવ્યા હતા, જે અત્યારે ભગવાન સ્વામિનારાયણની સાચી રીતિ પ્રમાણે જે સાધુઓ જીવન જીવી રહ્યા છે એવા સાધુઓ આ બ્રહ્માંડની અંદર ક્યારેય પૂર્વે આવ્યા નથી, ક્યારેય નથી આવ્યા. તમે કલ્પના કરો ને, હમણાં જ આપણે રામાનંદ સ્વામીનું આખ્યાન સાંભળ્યું હતું, ત્યારે રામાનંદ સ્વામીના માતા પિતાને જે પુત્ર છોડતા કઠણ પડ્યું એ આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક માતા પિતાને છોડતા કઠણ નથી પડતું. બુદ્ધિશાળી, સારામાં સારા ગ્રેજ્યુએટ થયેલા હોય, ડૉક્ટરને એન્જિનિયરો થાય એવા હોય,
એવા પોતાના પુત્રો પુત્રીને છોડતા. આ તો કોઈ રામાનંદ સ્વામીના માતા પિતા જેમ બ્રાહ્મણ કુળ ને આટલા ઊંચું ભણેલા ને ભાગવત ને વેદને જાણવાવાળા હતા એવા તો આ બધા કંઈ છે નહીં. અત્યારના મા બાપ હોય એ તો કોઈ બિઝનેસ કરતા હશે, કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર થયેલા હશે, કોઈ ડૉક્ટર થયેલા હશે, કોઈ લોયર થયેલા હશે. ઓલું વેદ વેદાંત તો ભણેલા નથી ને, છતાં પણ એને પોતાના દીકરા દીકરી મૂકવા કઠણ પડતા નથી. અને એ વખતે આટલું ભણેલાને કઠણ પડે છે. આ બધો શ્રીજી મહારાજનો પ્રતાપ. હવે કોઈ કે પૂર્વે જે થયું છે એના કરતાં આજે જે હરિભક્તો છે ને, આજે જે ભગવાનના સાધુ છે એ પૂર્વે થયેલા આ સત્સંગને છોડીને પરોક્ષમાં એના કરતાં કરોડ ગણા મહાન છે, તો આપણને પ્રત્યક્ષ આંખોએ દેખાય છે કે આ મહાન જ છે, મહાન જ છે. આટલા વૈભવોની વચ્ચે, આટલી સુખ સંપત્તિઓ વચ્ચે, કળિયુગની વચ્ચે આટલા સમર્પણથી જીવવું એ ભગવાન સ્વામિનારાયણને ત્યાં છે, બાકી તો નથી. એ કંઈ છે ને, બહુ મોટું એક મંદિર છે, બહુ મોટા લગભગ 11-12 એકરમાં મંદિર હશે. એક પરોક્ષનું મંદિર છે, સ્વામિનારાયણ સંપ્રદાયનું નહીં. ત્યાં આપણે બાબુ કાકાને ત્યાં કોઈ થેરાપી માટે અમે સંતો ગયેલા ગુરુજીને લઈને. પછી ત્યાં વાતો થતી હતી એટલે આપણને તો રોજ પેલું થેરાપી માટે સંતો જતા હતા એટલે રોજ કોઈને કોઈ લઈ જવાવાળા હોય, અઠવાડિયું 10 દિવસ સુધી આજે આ હરિભગત, કાલ બીજા, ત્રીજા, એવી રીતે લઈ જાય. એ બાબુ કાકાએ કીધું કે આ મંદિર છે એ મંદિરની અંદર એક પૂજારી છે, કે એટલું મોટું મંદિર છે, એટલી મોટી આવક છે મંદિરની, ત્યાંના પૂજારી છે, અને મારે ત્યાં થેરાપી કરવા આવવું હોય ને તો એને ગાડીની વ્યવસ્થા મારે કરવી પડે છે. કે મને એમ થાય કે આ પૂજારી છે તો આની સેવા થોડી કરું, એટલે હું કોકને અહીંથી કહું ગાડી લઈને લઈ આવો અને એ ગાડી લઈને લઈ આવે ને હું અહીં આગળ એની થેરાપી કરાવું. બાકી એ જે મંદિર છે એમાં રોજના દર્શનાર્થી વ્યક્તિઓ લગભગ 500-700 વીકડેઝમાં હશે અને વીકેન્ડની અંદર 2000-3000 માણસ જતું હશે. પણ એના મુખ્ય પૂજારીને મંદિરથી થેરાપી સુધી લઈ જવાવાળો કોઈ વ્યક્તિ સમર્પણવાળો મળતો નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમર્પણ જેટલું જોઈએ એટલું મળે, કારણ શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર ત્યારે આપણને લાગે કે આ સંપ્રદાયમાં જે સંતો ભક્તો જે કોઈ રહેલા છે, હરિભક્ત ગ્રહસ્થ છે કે ત્યાગી છે, બાઈ છે કે ભાઈ છે, એ જે શ્રીજી મહારાજને મળ્યા છે ને, એ બધાય જે પૂર્વનું જે બધું આ છે ને કરીને આવ્યા છે. એ કેટલી વખત આ બધું કરીને ફરીને, બધું કેટલા જન્મમાં ફરીને પછી આ મળ્યા છે સ્વામિનારાયણ. છેલ્લામાં છેલ્લું ડેસ્ટિનેશન ત્યારે મહારાજ મળે, ઓલું બધું કરી લીધું છે એટલે આ મળ્યું છે. એવી જો દિવ્યતાથી સત્સંગને જોવે ને તો અહોહો થાય કે આ સત્સંગની અંદર તો કરોડો મીરાઓ છે, કરોડો નરસિંહ મહેતા છે. જો વિચાર કરીએ તો શ્રીહરિના યોગથી એ મોટા મોટા સંતોને ઉપમા આપે છે, લોમસ કરતાં પણ મોટા સાધુઓ આ છે. સનકાદિકો, સુખદેવજી, નારદજી જેવા મોટા મોટા સંતો પૂર્વે આવા થયા હતા, તે જ સનકાદિકો, સુખદેવજી ને નારદ આદિ પોતાના વધારે સામર્થ્ય સહિત અત્યારે પ્રગટ થયા છે. સુખદેવજીની વાત કરીને ત્યારે સ્વામીએ થોડોક શબ્દ ફેરવ્યો કે એ બધા જે હતા એવા જ આ થયા છે. પછી પાછું સ્વામીએ શું કીધું, એ બધા જ છે પણ પોતાના વધારે સામર્થ્ય સહિત અત્યારે પ્રગટ થયા છે. એટલે કહેવાનો અર્થ તો એવો જ છે કે એના કરતાં પણ આ કેવા છે, અધિક છે, એના કરતાં પણ અધિક છે. પણ સમાજને એ સમયે વાત કરવાની હોય તો હવે બધા સનકાદિકને સુખદેવજીથી મોટા કોઈને જાણતા જ નથી. એટલે કીધું સ્વામીએ કે એ જ આવ્યા છે. પછી પાછળથી ઉમેર્યું, એ પાછા વધારે સામર્થ્ય લઈને આવ્યા છે. વધારે સામર્થ્ય લઈને ક્યાંથી આવે, સામર્થ્ય જેટલું હોય એટલું લઈને જ આવે. પણ આ જે આવ્યા છે એ સુખદેવજીને સનકાદિકો જે થયા એનાથી પણ વિશેષ, જે વધારે મોટા છે એ આવ્યા છે. બધા અક્ષરધામમાંથી આવ્યા છે. જ્યારે જ્યારે જેવો જેવો ભગવાનનો અવતાર થયો હોય ત્યારે ત્યારે સંતો પણ તેવા જ થાય છે. સર્વોપરી ભગવાન છે એટલે એના સાધુ પણ સર્વોપરી છે. અને જેવો અવતાર હોય એવા ભક્તો થાય છે. સર્વોપરી ભગવાન છે એટલે એના ભક્તો પણ સર્વોપરી છે. સ્વામી આવી રીતે શાસ્ત્રોમાં સર્વોપરીતા બધી ગૂઢ રીતે લખેલી હોય. હવે આ જ વાક્ય છે
ગ્રંથને એટલે જ એમ કીધું કે સત્શાસ્ત્રને સત્પુરુષ થકી સમજવા. આમ સીધે સીધું આપણે વાંચી જઈએ તો આપણને ખબર ના પડે, પણ મહારાજ અને મોટા પુરુષોની કૃપા હોય તો આપણને વાત પકડાય. બાકી આમાંથી એમ પણ થાય, સનકાદિકો સુખદેવજીને નારદજી જેવા મોટા મોટા સંતો પૂર્વે આવા થયા હતા, એટલે સીધું શું થઈ ગયું, એ છે એ જ આ છે, બરાબર. બસ આટલે વાક્ય ઉપર વજન આપો તો ત્યાં અટકી જવાય, પણ વજન એના પછી છે કે એ જે છે એ પોતાના વધારે સામર્થ્ય સહિત અત્યારે પ્રગટ થયા છે, એમાં રહસ્ય રહ્યું છે. એના પછીમાં વધારે રહસ્ય છે, જ્યારે જ્યારે જેવો જેવો ભગવાનનો અવતાર થયો હોય એવા એવા સંતો ત્યારે થાય છે. તો જ્યારે સુખદેવજી મહારાજ થયા ત્યારે વાત જુદી હતી, ત્યારે એ પ્રકારનો અવતાર એ પ્રકારના એ, અને શ્રીજી મહારાજ જ્યારે પ્રગટ થયા ત્યારે તો સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, તમે જો એક ગુણાદિતાનંદ સ્વામી, એક એક ભગવાન થાય, એક એક ભગવાન થાય. 500 પરમહંસના 500 મંદિરને 500 સંપ્રદાયો અને 500 શાસ્ત્રો સ્થાપી દેવામાં આવે ને તો 500 અવતારની એક હારે ઉપાસના પૃથ્વી પર ચાલુ થઈ જાય. 500 પરમહંસના 500 શાસ્ત્ર, 500 સંપ્રદાયો, 500 મંદિરો, એટલું જો સ્થાપવામાં આવે ને તો 500એ 500માં સોનાના શિખરોનો, સોનાના સિંહાસનો આજ થાય, એટલા સામર્થ્યવાળા આ પરમહંસો મહારાજ અક્ષરધામમાંથી લઈને આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામીનું જ ખાલી ઐશ્વર્ય મૂકવામાં આવે ને તો ભગવાન શ્રીકૃષ્ણ સૌથી મોટો અવતાર થયો. પણ ભગવાન શ્રીકૃષ્ણનું ઐશ્વર્ય એક બાજુ પર મૂકો અને એક બાજુ પર ગોપાળાનંદ સ્વામીનું મૂકો તો અતિશયોક્તિ માટે નહીં પણ વાસ્તવિકતા માટે ગોપાળાનંદ સ્વામીનું ઐશ્વર્ય વધી જાય છે, ગોપાળાનંદ સ્વામીનો પ્રતાપ વધી જાય છે. એવું છે, આપણને નજરોએ દેખાય, આજે આપણે પ્રત્યક્ષ અનુભવીએ તોય દેખાય, અને શાસ્ત્રમાં પણ એમ જ છે. એટલે તો જ્યારે ઉપમા આપવાની થઈ, મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કીધું મહારાજે કે બ્રહ્મા અને શિવની જોડી શોભે છે, ત્યારે તરત જ બ્રહ્માનંદ સ્વામી કીધું ગાળો ના આપતા, ગાળો ના દેતા, કે એ તો ગાળ કહેવાય અમારા માટે. બ્રહ્માજી સરસ્વતી પાછળ દોડ્યા, શિવજી મોહિની પાછળ દોડ્યા, અમે તો કોઈ પાછળ દોડ્યા નથી, અને અનંત મોહિની અને અનંત સરસ્વતીઓની વચ્ચે અમને મૂકો ને મહારાજ, તો પણ તમારા પ્રતાપે અમારી ભેગા કોઈ રહે ને તો એ સંપૂર્ણ નિષ્કામી થઈ જાય. આટલી ચેલેન્જ પુરુષોત્તમ નારાયણને મૂકી શકે એ મુક્તો કેટલી સામર્થ્યવાળા હોય. જે મુક્ત એમ કહી શકે કે હું જો મહારાજ ગઢપુરમાં હોઉં તો તમે અક્ષરધામમાં જઈ જ ના શકો, એ બ્રહ્માનંદ સ્વામી કેટલી સામર્થ્યવાળા હોય. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે અમારો સંકલ્પ હોય કે આ જીવ કોઈ કાળે અક્ષરધામમાં ના જાય, પણ તમે જો કાંડું ઝાલો અને અહીંથી ઘા કરો તો અષ્ટાવરણ પાર અક્ષરધામમાં જાય. મહારાજ કે અમારી ઈચ્છા ના હોય પણ જો તમે એનું કાંડું ઝાલો તો અક્ષરધામમાં જાય. એ પરમહંસોમાં કેટલી શક્તિ હોય, પરબ્રહ્મની ઈચ્છા નથી પણ એ કાંડું ઝાલે તો અક્ષરધામમાં જતો રહે. મહારાજની આપેલી છે, જ્યાં જ્યાં છે સામર્થ્ય મહારાજનું છે, મહારાજ જ સ્વામી છે, બાકી બધા સેવક છે. પણ મહારાજ જો આવડા મોટા હોય તો મહારાજને મળેલા એ બહુ મોટા હોય. પંચાળામાં એક ઉત્તમચરણ સ્વામી થઈ ગયા, બહુ સમર્થ સાધુ થયા. તો એ ઉત્તમચરણ સ્વામી છે ને, કોઈ નાનો છોકરો એમની પાસે આવે ને તો એ તુકારે ના દે. ગુરુજીનો પણ એવો સ્વભાવ છે, નાનો છોકરો આવશે ને તો એ મોક્ષ આવે, મોક્ષ ભગત કેમ છો, શ્રીજી ભગત કેમ છો, આમ જ કે. બહુ રેર કેસમાં વાત્સલ્ય અને હેતના કારણે એને તુકારે બોલાવે. અમને સંતોને પણ બને ત્યાં સુધી ગુરુજી એમ જ, પણ એવી રીતે ગુરુજી બોલાવે તો આપણને જ ના ગમે, પણ આપણને તુકારે બોલાવે તો ગમે. તો એવી રીતે કોઈકને સુખને અર્થે બોલે, બાકી બોલે નહીં. તો ઉત્તમચરણ સ્વામી જે આવે ને તો એને સન્માનથી બોલાવે, નાનો છોકરો આવ્યો ને તોય. એટલે કોઈએ પૂછ્યું, સ્વામી તમે આટલા નાના છોકરાને શું તમે કરો છો કે તું કહીને બોલાવતા હોય તો? ત્યારે ઉત્તમચરણ સ્વામીએ બહુ સરસ વાત કરેલી. એને ઓલા ભગતને સ્વામીએ કીધું કે તમે મને કેવો જાણો છો? તો કે સ્વામી તમે તો બહુ મોટા અક્ષરધામના અનાદિ મુક્ત હો ને એવી તમારી સ્થિતિ છે, તમે ધામમાંથી આવેલા છે. તો સ્વામી કે હું જો મોટો ને મહાન તમે જાણતા હોય તો મને મળેલો કેવો હોય? કોઈ મોટાને મહાનને મળવાવાળો કેવો હોય? સામાન્ય વ્યક્તિ થોડો મળે,
એને મોટોને મહાન હોય એ જ મળે ને, એટલે એ મને મળેલો, જો તમે મને મોટો ગણો છો તો હું મહારાજને મળેલો છું એટલે તમે મને મોટો ગણો છો, તો મને મળેલો છે એ બહુ મહાન છે એટલે હું એને તુકારે નથી બોલાવતો. કેવી દ્રષ્ટિ હશે, કેવી રીતે જીવતા હશે, કેવા વિચારો હશે. એટલે મોટા પુરુષો એના જીવનથી આપણા જીવનના હજારો પ્રકારનું ઘડતર થઈ જાય. પણ આ બધું મહારાજ વખતના મોટા મોટા સંતો એની વાત સ્વામી લખે છે કે જેવો અવતાર હોય એવા જ સંતો થાય, એવા જ ભક્તો થાય, અને એ રીતના રાજાઓ થાય છે જેવી વાત થઈ હોય તે બધી કહી શકાતી નથી. દુનિયામાં અનંત પ્રકારના મનુષ્ય છે તેથી તેને અનુસારે હું ગ્રંથ લખું છું. આધારણ સ્વામી લખે છે આ બધું અનંત પ્રકારના છે એટલે મારે બધાનું જોઈને લખવું પડે. બાકી સ્વામી કે હું મારું જ જોઈને જો લખવા માંડું તો બધાને પચે નહીં. જીભ ઝાલીને, ગુણાતીતાને સ્વામીને કહેતા, જીભ ઝાલીને વાતો કરીએ છે, જેવું છે એવું કહીએ ને તો પથ જ ના પડે. એટલે બધાને ધ્યાનમાં રાખીને પછી વાત કરે સ્વામી. તેમાં જે મોક્ષરૂપી ફળ છે તેને શ્રીહરિના ચરિત્રોની સાથે કહું છું. જેટલી સત્સંગ સંબંધી વાત હોય એ બધી શ્રીહરિના ચરિત્રોમાં આવી જાય છે. આ ગ્રંથની રચના આવી છે જેને બુદ્ધિશાળી હોય તે જાણે છે. જેવું જીવન રહ્યું છે અને જેવી બુદ્ધિ છે તેવું બધું ગ્રંથમાં કહ્યું છે. આ ગ્રંથમાં જે રહસ્ય છે તેને યથાર્થ રૂપમાં તો શ્રીહરિ જાણે છે. હરિચરિતામૃત સાગરનું રહસ્ય તો મહારાજ સ્વયં જાણે છે એવું સ્વામી લખે છે. ગ્રંથ મે રહસ્ય રહે જી જેહુ, જથાર્થ જાનત હરિ સો તેહુ, મુક્ત મુનિ જાણત જો રહાઈ, એકમતી સ્થિર સદા રહે તાઈ. એક મહારાજ જાણે છે અને બીજું કોણ જાણે છે, તો કે સદા એક સરખી સ્થિર મતિવાળા મુક્તાનંદ સ્વામી જાણે છે. કોઈ પણ ગ્રંથના રહસ્યને સમજવા માટે સ્થિર મતિ હોવી બહુ જરૂરી છે. સ્થિર મતિ ના હોય, જેની મતિ ચંચળ હોય, જેની મતિ શંકાવાળી હોય, જેની મતિ એટલે બુદ્ધિ, જેની મતિમાં તર્ક વિતર્ક હોય, એ ક્યારેય પણ શાસ્ત્રને ન્યાય ન આપી શકે, શાસ્ત્રના રહસ્યને કાઢી ન શકે, શાસ્ત્રના રહસ્યને સમજી ન શકે. માટે સ્થિર બુદ્ધિ રાખવી પડે. મુક્તાનંદ સ્વામીની સ્થિર બુદ્ધિ છે, ક્યારેય ઊંચી નીચી ના થાય. બાકી તો શાસ્ત્રમાં તો બહુ પ્રકારની વાતો આવે ને. હવે વચનામૃત જ વાંચો તો મહારાજ મધ્યના 64માં કે જે ભગવાન શ્રીકૃષ્ણ છે એ જ સર્વ અવતારના અવતારી છે. મધ્યના 64માં મહારાજ કહે છે જે શ્રીકૃષ્ણ છે એ જ સર્વ અવતારના અવતારી છે. બીજા બધા અવતાર છે પણ શ્રીકૃષ્ણ તો અવતાર નથી, એ તો અવતારી જ છે. હવે વચનાવદ વાંચવા બેઠા હોય અને મધ્યનું 64મું આવે, લોયાનું 14મું આવે, મહારાજ કે અમારે ના, અમારે દત્તાત્રેય અમને બહુ ગમે તેથી ઉતરતા કપિલને આ અવતાર ગમે. પછી મહારાજ કે અમારે એનાથી કોટી ગણું હેત શ્રીકૃષ્ણને વિશે છે, એ અવતાર બહુ મોટો થયો, એમાં અવતાર અને અવતારી એવો ભેદ જણાતો નથી. હવે એ વાંચે, મધ્યનું 64મું વાંચે, એ બધું વાંચે એટલે પછી મતિ હાલક ડોલક થાય. ત્યારે મધ્યનું 9મું કે બીજા અવતાર જેવા જાણે તો દ્રોહ કર્યો કહેવાય. મધ્યનું 13મું કે જે તેજને વિશે મૂર્તિ છે એમાંથી જ બધા અવતારો પ્રગટ થયા છે. અંત્યનું 16મું કે પોતાની નાક કપાવી વ્યભિચારીની ભક્તિ ના કરવી. મધ્યનું 58મું કે જેવી રીતે રામચંદ્રજીની પુષ્ટિ રામાયણે કરીને થાય, શ્રીકૃષ્ણની પુષ્ટિ શ્રીમદ ભાગવતના દસમ સ્કંધે કરીને થાય, એવી રીતે પોતાના ઈષ્ટદેવની પુષ્ટિ પોતાના સંપ્રદાયના ગ્રંથિત થાય. મુક્તાનંદ સ્વામી મહારાજ કે તમે પણ જીવન પર્યંત તમારા ઈષ્ટદેવ સંબંધી ગ્રંથ લખ્યા કરજો. હવે મધ્યના 58મામાં કહે છે કે તમે તમારા ઈષ્ટદેવ સંબંધી લખજો, અને મધ્યના 64મામાં કહે છે શ્રીકૃષ્ણ આપણા ઈષ્ટદેવ છે અને સર્વ અવતારના અવતારી છે. ગૂંચવામણ થયા વિના રહે જ નહીં. પણ એક સ્થિર મતિ, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કાર્યાનીનું બીજું સ્થિર મતિ, ભગવાન મહારાજ એ મહારાજ જ છે. ગમે એવું ચરિત્ર કરે, ગમે એવું ચરિત્ર વાંચવામાં આવે, ગમે એવું જ્ઞાન વાંચવામાં આવે, સાંભળવામાં આવે, પણ મહારાજ એ મહારાજ. સ્થિર મતિ રાખીને પછી શાસ્ત્ર વાંચે ને તો શાસ્ત્રમાંથી રહસ્ય નીકળે.
આ કેમ આપણને આ આ લીટી દેખાય કે જ્યારે જેવો ભગવાનનો અવતાર થાય એવા સંતો થાય, એવું કેમ છે? કારણ કે ગુરુજીએ આપણા હૃદયની અંદર અને મગજની અંદર એક જ એકડો ઘૂંટાયો છે કે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, એટલે એ બાબતમાં મતિ સ્થિર થયેલી હોય. એટલે જ્યારે શાસ્ત્રનું વાંચન કરીએ ત્યારે આપણી દ્રષ્ટિ ત્યાં જ જાય કે મહારાજનું સર્વોપરીપણું આમાંથી કેમ મળે. એટલે પ્રથમ જે સત્પુરુષ મળ્યા હોય એના થકી જેવું આપણું માનસ ઘડાનું હોય અને જેટલી સ્થિરમતી થઈ હોય, નહીં તો ગૂંચવાડે ચડી જાય. ઘણા બધા શાસ્ત્ર વાંચતા વાંચતા જેટલું શાસ્ત્રનું વાંચન જાજુ કરે ને એટલો ગૂંચવાઈ જાજો. એના કરતાં ઘણાને બુદ્ધિ બહુ હોય, તે ઘણા બુદ્ધિ હોય પછી શું કરે કે શાસ્ત્રનું વાંચન જાતે કર્યા કરે. જાતે કરે વાંધો નથી, પણ બુદ્ધિની સ્થિરતા વિના જો કરે ને તો ચગડોળે ચડે. પછી પછી મહારાજનું સ્વરૂપ કેવું છે, સત્સંગનું સ્વરૂપ કેવું છે, જેવું છે એવું જણાય નહીં. માટે સ્થિર મતિ રાખીને પછી શાસ્ત્રને સમજણ, એવા તો મુક્તાનંદ સ્વામી જેવા મોટા પુરુષો હોય એને હોય, એની કૃપા મેળવવી એનાથી થાય. શ્રી હરિના જે જે ચરિત્રો કહેવાય છે તેને નિર્દોષ ભાવથી સમજતા હોય અને તે ચરિત્રોને સાંભળીને અત્યંત પ્રસન્ન થતા હોય તે સંતો હરિભક્તો મોટા કહેવાય. કોણ મોટા કહેવાય? તો એવું ના કીધું કે મરેલાને બેઠો કરે, એવું ના કીધું ગ્રહણ રોકી દે. શ્રી હરિના જે જે ચરિત્રો કહેવાય છે તેને નિર્દોષ ભાવથી સમજતા હોય. આ કોને જરૂર પડે? અત્યારે આપણે તો નિર્દોષ જ સમજવાના છે ભગવાનના ચરિત્રો. કેમ? કારણ કે આપણે મહારાજને મનુષ્ય આકારે કોઈ ચરિત્ર કરતા જોયા નથી. આપણે તો હવે નક્કી કરીને બેઠા છે કે શ્રીજી મહારાજ ભગવાન જ છે, સર્વોપરી જ છે, અને પછી આપણે વાંચીએ છીએ. એટલે આપણને ચરિત્ર ગમે તે મહારાજ કર્યું હોય ને આપણે વાંચીએ તો આપણને કાંઈ મતિ આપણી કોઈ જગ્યાએ ભ્રમિત થવાની નથી, પણ જેને જોયું હોય એને ભ્રમિત થઈ શકે, એને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થઈ શકે. એટલે ભગવાનના ચરિત્રો જે કહેવાય છે એને નિર્દોષ ભાવથી જે સમજતા હોય અને તે ચરિત્રોને સાંભળીને અત્યંત પ્રસન્ન થતા હોય, ચરિત્રોને સાંભળીને જે રાજી થતા હોય, એવા સંતો ભક્તો મોટા કહેવાય છે. ભગવાનના ચરિત્રોમાં જેને સંશય ના થાય એ મોટા કહેવાય. અને મનુષ્ય આકારે જ્યારે આપણી નજરની સામે ભગવાન હોય કે ભગવાનના મોટા પુરુષો હોય, બંનેના ચરિત્રો છે, એ બંનેના ચરિત્રોમાં જે નિર્દોષ ભાવ રાખવો ને અતિ કઠણ છે, બહુ કઠણ છે. ગોપાળાન સ્વામીએ વાતોમાં કીધું મોટા પુરુષનો અભિનિવેશ થયો ક્યારે કહેવાય? અભિનિવેશ એટલે પ્રવેશ. તો ગોપાળાન સ્વામી કે કરોડોનો વ્યવહાર ધૂળમાં મેળવી દે, કરોડોનો વ્યવહાર હોય હાવ ધૂળમાં કરી નાખે તોય પણ ભગવાન અને મોટાના વિશે મતિ ફરે નહીં, ત્યારે દ્રઢ અભિનિવેશ થયો જાણવો. હવે મનુષ્ય આકારે જ્યારે ભગવાન હોય, ભગવાનના મોટા પુરુષો હોય, ત્યારે ગમે તે ચરિત્ર કરે, ગમે તે ચરિત્ર કરે, અને એ ચરિત્રની અંદર, હા, ભગવાન જે ચરિત્ર કરે ને ભગવાન અનલિમિટેડ ચરિત્ર કરે, કારણ કે ભગવાન માટે કોઈ લિમિટેશન નથી. એ તો એવું ચરિત્ર કરી શકે જે સમાજમાં બિલકુલ મળતું ના આવે, એવું ચરિત્ર કરે, અદીબાના ખભે હાથ મૂકી એવું ચરિત્ર કરે. ભગવાનના સંત એવું ચરિત્ર ના કરે, પણ ભગવાનના સંત બીજું ચરિત્ર કરે, માલપુડાને દૂધપાક જમે. ગોપાળાન સ્વામીએ ચરિત્ર કર્યું ને માલપુડાને દૂધપાક, ઓલી બાઈઓને બંધ કરાવ્યું ને પોતે જમવા લાગ્યા. હવે ઓલાને જોવા મોકલ્યો કેમેરામેનને, કેમેરો લઈને ગયો તો કે એ ગોપાળાન છે તો પથ્થર ભરીને દૂધપાક જમે છે, તો હું દશા થઈ? સમજી ના કે સ્વામીના અભિપ્રાયને. જોયું ગુણાદિતાનંદ સ્વામી ગયા તે ચીભડા બહુ હારા થયેલા ખેતરમાં, સ્વામી કેટલા ચીભડા લઈ લો, રાધારમણ દેવને અથાણું થશે. એક તો ચીભડા ન્યા ખવડાયા સ્વામીએ, તેમાં ઘણા પાછા ત્યાગ વૈરાગના બરાબર ફૂફાડાવાળા હતા ને, એ કે જોત ખરા પણ કેટલી આશે કે સ્વામી કે ચીભડા બહુ હારા, ઠાકુરજીને ધરાવો સંતો જમે તો આખી બધા ભક્તો રાજી થાય. એટલે ચીભડા ધરાવ્યા ભક્તોને રાજી કરવા. તે અમુક એવા હતા પેલા લોટિયા, કાચો લોટ ખાઈને રહેવાવાળા, અને એ બધી ટોળું જુદું બેઠું, સ્વામીના જ શિષ્યો પણ જુદા બેઠા, અને જુદા બેઠા બેઠા સ્વામીની નિંદા કરી કે જો ખરા કે આ ચીબડા ખવડાવે છે. એમાંથી પાર ના આવે, પાછો સ્વામી કે થોડું પોટલું બાંધી લેજો આરે, ને રાધારમણ દેવને અથાણું થશે. તે લો હજુ તો આનાથી ધરાયા નહીં, તે પાછા ચીબડા હારે બનતા. એ કાચો લોટ ખાતા હતા, એ કાચો લોટ ખાતા હતા, એ ખોટું નહોતું, એનો ત્યાગ એની માટે બરાબર હતો, છતાં પણ પોતાના સદગુરુની ઈચ્છા નહોતી,
ગુનાધ્યાન સ્વામી જો ચીબડા ખાવા કીધા તો કાચો લોટ છોડીને ચીબડા ખાય એમાં કલ્યાણ છે? કાચો લોટ કંઈ કલ્યાણ આપે? એ તો બાજરો કાચે કાચો ખાઈ જાય. ઘોડા ના પો, ગાયો ના પો તો એ ક્યાંય બાફેલું થોડું ખાય, કાચે કાચું જ ખાય છે ને. એ ખાવાથી જો કલ્યાણ મળતું હોય તો શું, પણ મોટાની શું ઈચ્છા હતી? અને ભાઈ પોટલા ઉપાડાય, બધા ઘૂસપૂસ કરવા લાગ્યા, જોત ખરા કે હજુ રહેવાયું નહીં. તે ગુનાધ્યાનંદ સ્વામી કે તમારા ત્યાગ વૈરાગના અથાના નહીં થાય, કે આ ચીભડાનું અથાણું થશે, રાધારમણ દેવને ધરાવાશે, સંતો ભક્તો કોકને જમાડશું, તો આ ચીભડા જે ખેતરમાં ઉગ્યા, જે છોડ પર ઉગ્યા, એ જીવનું કલ્યાણ થશે. આ મોટાની નજર, અને ઓલાની નજર ક્યાં, આખી જુદી. એટલે એવું છે, નિર્દોષ ભાવથી મોટા પુરુષ કે ભગવાન જ્યારે આપણી ભેગા હોય ત્યારે એનું ચરિત્ર એને નિર્દોષ ભાવથી જે જાણવું ને જોવું, એમાં પણ એ બધું જરૂર. કોઈનો પણ નિર્દોષતા ક્યારે જાણવાની હોય? જે આજે માનો કે તમે જે સંતોની સાથે રોજ રહો છો, સંતોની સાથે જે રોજ રહે, સંતો સંતો જે રોજ રહે ભેગા, હરિભક્તો હરિભક્તો રોજ ભેગા રહે, ત્યારે એને નિર્દોષ જાણવા કઠણ પડે ને. દૂર અહીં ન્યૂજર્સીમાં રહે છે એક, અને એક રહે છે શિકાગો, તો એ તો એકબીજાને નિર્દોષ જાણવાના જ છે ને, બહુ સારા છે. કારણ કે એને કોઈ વ્યવહાર જ નથી. વ્યવહાર તો ફોન ઉપર હોય, હાય હેલો કેમ છો, આવજો, બે દિવસ મળ્યા, છૂટા થયા, એમાં તો બધાને નિર્દોષ ભાવ રહે. પણ ભેડા રહે, વ્યવહાર પડે એકબીજા સાથે, અને તો પણ નિર્દોષ ભાવ રહે, એ બુદ્ધિ નિર્મળ કહેવાય, એને સત્સંગ પાકો કહેવાય, એને કહેવાય કે એને એ સંતો ભક્તો મોટા કહેવાય. એ સંતો ભક્તો મોટા કહેવાય જે દેહ ભાવ ના લાવે, પણ એ શું જોવે કે એની અંદર ભક્તિ કેટલી છે, એમાં ત્યાગ કેટલો છે, એમાં સેવા કેટલી છે, એમાં શ્રદ્ધા કેટલી છે. પેલો તો દેહનો દોષ છે, એને ટાળી દે. એટલે ભેગા રહેવાથી કોઈ ભગવાન કે મોટા પુરુષની ભેગા વ્યવહાર કરે, અને વ્યવહાર કરે ને પછી એને અભાવ ના આવે, લેવું દેવું ખાવું પીવું બેસવું ઉઠવું કંઈ પણ પ્રકારનો, એમાં એને અભાવ ના આવ્યો અને એમાં એને નિર્દોષ બુદ્ધિ રહી, ત્યારે એને સાચું કહેવાય કે એને ખરેખરે મોટો ભગવાનનો ભક્ત કહેવાય, મોટો ભગવાનનો સંત કહેવાય. બાકી તો અભાવ આવી જાય. હરિભક્તો અને સંતો પોતપોતાના શરીરનો વિશ્વાસ નથી કરતા. એ સંતો હરિભક્તો શા માટે મોટા છે? પોતાના શરીરનો વિશ્વાસ નથી કરતા. શરીર શું કરાવે છે એ કહે છે. તેઓ શરીરને અનિત્ય દેખે છે, કારણ કે દેહનો એવો સહજ સ્વભાવ છે કે તે શ્રીહરિ હરિભક્તો અને સંતો એ સૌનો દ્રોહ કરાવે છે. કોનો સ્વભાવ છે આવો? દેહનો. બરાબર ધ્યાનથી સાંભળો હા બધા, ઓનલાઈન પણ. દેહનો એવો સહજ સ્વભાવ છે, એવો નહીં કે ક્યારેક જ ઉત્પન્ન થાય. સહજ સ્વભાવ કોને કહેવાય? ચાલુ જ હોય એને સહજ કહેવાય. દેહનો એવો સહજ સ્વભાવ છે તે શ્રીહરિ હરિભક્તો અને સંતો એ સૌનો દ્રોહ કરાવે છે, માટે એનો વિશ્વાસ કરતા નથી. અને ખરેખર દ્રોહ આ દેહ જ કરાવે ને. આપણા દેહ એટલે શું? ખાલી આ શરીર નહીં, શરીર શાનું છે? ઇન્દ્રિયો અંતઃકરણ, 24 તત્વોનું છે. તો ઇન્દ્રિયો અંતઃકરણ, આપણા મનને સાનુકૂળ જો ભગવાન ના થાય, આપણા મનને સાનુકૂળ જો ભગવાનના સંત ના થાય, અને આપણા મનને સાનુકૂળ જો ભગવાનના ભક્ત ના થાય, એટલે એ આપણને પ્રતિકૂળ થયા. પ્રતિકૂળ થયા એટલે આપણને એની સાથે આંટી પડે. પહેલાં પાણીમાં લીટો થાય, પછી લોટમાં લીટો થાય, પછી પથ્થરમાં લીટો થાય, અને પછી લોઢા જેવો લીટો થાય. અને લોઢા જેવો લીટો થાય એટલે વ્યક્તિ સાની પર પહોંચે છે? દ્રોહ સુધી પહોંચે છે. પછી એ ભૂલી જાય છે થોડા કાળ જીવવું, ક્ષણભંગુરા દેહ. આ ક્યારે તૂટી જશે માટીનો પિંડો એની ખબર નથી, અને આ દ્રોહમાં મારે શા માટે પડવું? પણ પછી એ શું કરે? પોતાની અંદર રહેલા ત્યાગ વૈરાગ્ય ભક્તિ જ્ઞાન સેવા શ્રદ્ધા એના ગુણના પોટલા પર બેસી, અને આ દેહ દ્વારા દેહને નિમિત્ત બનાવી ભગવાનના રૂડા ભગવાનના સંતો ભક્તોનો દ્રોહ થાય. આ દેહ કરાવે છે. દેહ એટલે દેહાભિમાન. દેહાભિમાન સાથે દેહ જોડાયેલો છે. દેહાભિમાન, હું કંઈક છું, ત્યાંથી શરૂ થાય. નાથ ભગત ગરીબ હતા. નાથ ભગતની સ્થિતિ સારી નહોતી, અને નાથ ભગત પાસે એક ભેંસ હતી, પૈસાની જરૂર પડી.
નાથ ભગતને થયું કે પૈસાની જરૂર છે તો આ ભેંસ એવી જગ્યાએ આપું કે ઠાકોરજીનું દૂધ પણ થાય અને કોઈ ભગવાનનો ભક્ત હોય તો એનું દૂધ પીવે તો આ ભેંસનું સારું રહે. એટલે નાથ ભગતે નારૂપંદ નાના દક્ષિણી બ્રાહ્મણ અને નારૂપંદ નાના ચલે ગજ બેઠકે મહારાજા ચલે ગજ બેઠકે મહારાજા પ્રેમાનંદ સ્વામી કીર્તન લખ્યા. નારૂપંદ નાના ચામર ઢોળે સયાજીરાવના દિવાન જે નારૂપંદ નાનાએ શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીની બહુ સેવા કરેલી બહુ ભાવવાળા એવા નારૂપંદ નાનાને નાથ ભક્તે કીધું ભગત તમારે ભેંસની જરૂર છે તો મારે આ ભેંસ વેચવી છે. નારૂપંદ નાના કે મારે જરૂર છે એટલે ભેંસ એમને વેચાતી લીધી પૈસા નક્કી કર્યા અમુક. તો કે વાંધો નહીં નારૂપંદ નાના કે હું આપી દઈશ તમને એક બે દિવસમાં. ભેંસ લઈ લીધી. 8 દિવસ થયા પણ પૈસા નારૂપંદ નાનાએ આપ્યા નહીં. હવે ભેંસના પૈસા તો એ જમાનામાં 10-15-20 રૂપિયા હશે. રકમ નથી લખી શાસ્ત્રમાં ચરિત્ર લખ્યું ત્યાં પણ એ પૈસા ના દીધા. નાથ ભગતને પૈસાની ખરેખરી ખેંચ હતી એટલે તો ભેંસ વેચી હતી પણ પેલું સત્સંગીના ઘરમાં વેચી કે ઘરમાં ને ઘરમાં જ રહી કહેવાય ઠાકોરજીને દૂધ થાય બે પૈસા ઓછા મળે તો વાંધો નહીં ભગતને ઘેર છે. નારૂપંદ નાનાને 8 દિવસે નાથ ભગતે મંદિરમાં કીધું કે ભગત પેલી ભેંસના પૈસા મને મળશે? એટલે આ ભિખારા હું ભિખારી છું મારી પાસે માગે છે હું દિવાન છું પૈસા તારા કંઈ લઈને ભાગી જવાનો છું અને આટલા બધા વચ્ચે પૈસા માગવાના? ગમે એમ નાથ ભગતને અપશબ્દો બોલ્યા. નાથ ભગત કે ભગત એવું નહોતું મારે બહુ ખેંચ છે એટલે મેં તમને ખાલી કીધું કે મને વ્યવસ્થા થઈ જાય ને તો મને વ્યવહાર મારો હાલે મળી જશે કે તને. અઠવાડિયું થઈ ગયું તોય પૈસા ના આપ્યા. એમાં ગોપાળન સ્વામી આવેલા અને ગોપાળન સ્વામી ત્યાં બેઠા હતા ગાદી તકીએ એટલે ગોપાળન સ્વામીને ભગતે કીધું નાથ ભગત એક સ્વામી એક આવી ઉપાધિ છે પૈસા ભગત પાસેથી માગી નથી શકતો આટલા મોટા દિવાન સાહેબ મેં એકવાર માગ્યું તેમને ખોટું લાગ્યું. સ્વામી કે આજ તમે મારી હાજરીમાં પૈસા માગજો. એટલે એ દિવસે નાથ ભગતે ફરી આ ભાઈ રોજ દર્શને આવે નારૂપંદ નાના દિવાન સાહેબ દર્શને આવે અને આને માગ્યા પૈસા નાથ ભગતે. તે પગમાંથી જોડું બાજુમાં પડેલું હતું ને પગનું જોડું એ જોડું લઈને નાથ ભગતને મારવા તૈયાર થયા. ક્યારે ભિખારા રોજ માગવા આવી જાય છે કે પૈસા મેં તને કીધું છે કે હું દઈ દઈશ. કોને દ્રોહ કરાવ્યો? દેહે. હું દિવાન છું હું કાંઈ સામાન્ય થોડો ભિખારી છું. મારે પાસે રોજ 10 રૂપિયા માટે માથું કાંઈ મળી જશે તને તારા રૂપિયા. એ પાવર જે હતો એ પાવર પેલે દિવાનપણાનો હતો. એના કારણે યાદ ના રહ્યું કે નાથ ભગત ભગવાનના પાકા ભક્ત છે આની સાથે આવું વર્તાય કેમ? આપણને ભૂલાડી કોણ દે છે કે મારી સામે ભગવાનના સંત છે ભક્ત છે મારે આવું વર્તન ન કરાય મારે આવું ન બોલાય મારે આવું ન બેસાય એ ભૂલાડી કોણ દે છે? દેહ દેહાભિમાન ભૂલાડી દે છે. આપણને લાગે હું કાંઈ કમ છું પણ આ સત્સંગ તો એવો છે અહીં તો જે દાસનો દાસ ને હાવ ગરીબડો થાય ને એની માટે જ આ સત્સંગ છે. આ સત્સંગ અટંટપણા માટે અને કાંઈક હું છું એના માટે આ સત્સંગનું સર્જન જ નથી થયું. શ્રીજી મહારાજ તમે વિચારો તો ખરા પેલો હઠીભાઈ ખાલી અપાસરામાં થૂકી આવ્યો ગઢપુરમાં બરાબર હઠીભાઈ. હવે હઠી હાવ નાનો છોકરો થૂકી આવ્યો તો શ્રીજી મહારાજ સ્વયં પેલા પૂજની પાસે માફી માગવા ગયા છે ને અપસરામ જઈને દંડવટ કર્યા છે ને કે માફ કરજો અમારો છોકરો તમારા ત્યાં થૂકી ગયો. આ શ્રીજી મહારાજની રીત જે સંપ્રદાયના પાયાઓ જ ગરીબપણા પર નખાયા છે જે સત્સંગના પાયાઓ જ ગરીબપણાથી નખાયા છે એ સત્સંગની અંદર કોઈ આમ વટ કરવા જાય એ કેમ હાલે? કોઈ દિવસ ના ચાલે. હા જ્યાં મહારાજે કહ્યું પાજી પડાવની છાયામાં ડબાવવું નહીં એ બધું બરાબર છે અને એ પ્રમાણે ત્યાં વર્તવું જોઈએ. પક્ષની જ્યાં જરૂર છે ત્યાં પક્ષ પણ ભગવાનને ભગવાનના એકાંતિક સંતનો સુરવીર થઈને રાખવો જોઈએ. ગરીબપણું એટલે બધી જગ્યાએ ડેંડા ના થવાય ત્યાં તો ફેન કાઢવી પડે ભગવાનને ભગવાનના એકાંતિક સંત ભક્તોનો પક્ષ રાખવા માટે. પરંતુ ભગવાનના સંતો ભક્તો પાસે તો દીન રહેવું પડે ગરીબ રહેવું પડે. નાથ ભક્તનો દ્રોહ કર્યો. ગોપાળન સ્વામી હાથ પકડી લીધો નારૂપંદ નાનાનો કે તું દિવાન હોય ને તો તારા ઘરનો આ ભગવાનના ભગતનો આમ દ્રોહ ના કરી છે. પૈસા તારી પાસે માગે છે તને ભેંસ દીધી થઈ એટલે માગે છે તારી પાસે મફતના પૈસા નથી માગતા ને?
નારુપન નાના કંઈ પણ બોલ્યા વિના આંખો કાઢીને સ્વામી સામે આમ કતરાતી નજરે કાઢીને જતા રહ્યા. એ ગયા, સ્વામીનો એટલો બધો કુરાજીપો થયો. સ્વામી કે આટલો બધો ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો, સ્વામીના આંખમાંથી આંસુડા પડી ગયા. થયું એવું, નારુપન નાનાની બુદ્ધિ બગડી. ચિમનાબાઈ કરીને સિંહજીત નામનો ગાયકવાડ રાજા હતો, ગાયકવાડ જે ગાદી પર બે વડોદરા એને ગાયકવાડ જ કહે, પણ સિંહજીત નામનો જે રાજા હતો એની પત્ની ચિમનાબાઈ હતી અને એનો પુત્ર ગણપતરાવ હતો. હવે આ ચિમનાબાઈની બુદ્ધિ બગડેલી કે આ સિંહજીતને પતાવી દેવા અને ગણપતરાવને ગાદ્ય બેહાડ દેવા અને રાજમાતા હું બનો ને મારું બધું હાલે, એટલે એને ષડયંત્ર કરવું હતું. એટલે ચિમનાબાઈ રસોયો સિંહજીત રાજાનો અને નાના નારુપન નાના ભગવાનનો ભગત રોજ પૂજાન માળા કરવાવાળો મુક્તાનંદ સ્વામીને સેવેલા ગોપાળાનંદ સ્વામીને આશીર્વાદવાળો, પણ બુદ્ધિ કેમ બગડી ગઈ? પેલા નાથ ભગતનો દ્રોહ કર્યો ને એટલે બુદ્ધિ બગડી. ત્રણેવે પાછું અમુક ચોરી કરે ને પાછા ચોરીના કરાર કરે, તઈને હવે સહી કરી કે આપણે સિંહજીત રાજાને ઝેરવાળા લાડુ ખવડાવીને મારી નાખવા, અને એમાં એ ત્રણ જણ ભેગા થયા, ત્રણેયની સાઈનો લીધી, ચિઠ્ઠી કરી. ચિઠ્ઠી નારુપન નાનાએ પોતાના કોટના ખિસ્સામાં મૂકી. નારુપન નાના એ દિવસે રાજા જોડે જમવા બેઠા. સિંહજીત રાજાને કે આજે હું તમારી ભેળા જમીશ, એટલે એને શંકા ના થાય કોઈ પ્રકારની. અને આ બાજુ ઉપર બંને જણ જમવા બેઠા, લાડુ પીરસ્યા, ઝેરના લાડુ હતા એ પેલા રાજાની થાળીમાં પીરસ્યા, અને ઓલા હારા લાડુ હતા એ નારુપંદને પીરસ્યા. અને આ બાજુ જ્યાં બંને જણ આમ જમવાની શરૂઆત કરવા જાય ત્યાં ધોબી આવ્યો, અને ધોબી રોજ પેલો રાજાનો કોટ ધોવા લઈ જાય એ પ્રમાણે એને પેલો કોટ ઉઠાવ્યો. હવે કોટ જે જગ્યાએ રાજાનો મૂકતા હતા તે નારુપંદ નાનાનો હતો, એટલે આ ધોબી રોજ શું કરે, ખિસ્સા પહેલાં ચેક કરીને પછી બધું કાઢીને પછી લઈ જાય. એમાં ખિસ્સું ચેક કરતાં નીકળી ચિઠ્ઠી, અને તાજી સહી કરેલી ને ખુલ્લી જતી, એટલે અને વાંચ્યું. એટલે ધોબીએ તરત કીધું, રાજા મહારાજા ખાતા નહીં કે તમે, જમતા નહીં. સિંહજીતે હેઠું મૂકી ઊભા થઈને એની નજીક ગયા, બોલ કેમ? તો કે આ વાંચો. પેલા લોકો પાસે ચાન્સ જ નહોતો કંઈ બોલવાનો, સીધું આમ વાંચ્યું. રાજાએ ફરમાન કર્યું, રસોયાને જીવતો હળગાવી દો, કે રાણીને જીવતી ચણી દો દિવાલની અંદર. એમ નારુપન નાનાને પણ રાજાએ કીધું, નારુપન નાનાને, કે જો ભગવાન સ્વામિનારાયણે એકવાર ગાયકવાડ રાજા પાસે વરદાન લીધેલું, એને કીધેલું કે મારી સેવા, તો કે તમારી સેવા એ જ આ નારુપંદાના ગમે એવા વાંકમાં આવે ને તો તમે એને ક્યારેય દેહાંત દંડની સજા ના દેતા. એ ગાયકવાડે યાદ રાખેલું, એટલે ગાયકવાડે કીધું નારુપંદને કે તારી માટે ભગવાન સ્વામીને મારી પાસે વચન લીધું છે, નહીં તો તને જીવતો ફાંસી દઈ દઉં, જીવતો હળગાવી દઉં, પણ આ રાજ્ય છોડીને નીકળી જા, આજથી તારું આ પદ અહીંથી જાય છે દીવાનપણાનું. નારુપંદ નાનાની જિંદગી દક્ષિણી બ્રાહ્મણોમાં ભીખ માગીને રીબાઈ રીબાઈને મૃત્યુ થયું છે. ભગવાન જેને પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યા એનું મૃત્યુ દક્ષિણી બ્રાહ્મણોને ત્યાં એઠવાડા માગી માગીને રીબાઈને મૃત્યુ થયું. આ કામ કોને કરાયું? દેહે, દેહથી દેહાભિમાન આવી ગયું, હું દિવાન છું, એના કારણે નાથ ભક્તનો દ્રોહ થયો. જ્યારે યુવાની હોય છે, જ્યારે શરીર થનગનતું હોય છે, જ્યારે પૈસા હોય છે, જ્યારે કોઈ પાસે કોઈ પ્રકારની આવડતો હોય છે, આ લોકની, પરલોકની હોય તો કંઈ કરે નહીં પણ આ લોકનું કંઈ હોય, એ આપણને દેહાભિમાન પાકું કરાવે, જેના કારણે આપણને કોઈ ભગવાનના સંતો ભક્તો ઘણી વખત આમ નાના હોય કે બહુ ઉંમરમાં નાના હોય કે હમજનમાં નાના હોય ને આપણને આમ તૂત લાગે, એને શું ખબર પડે, એને શું ખબર પડે? ના, શ્રીજી મહારાજને ત્યાં કોઈ નાનો નથી. મહાન મહાન વિભૂતિ આત્માઓ આ સત્સંગમાં, ગ્રહીમાં, બાઈઓમાં, ભાઈઓમાં, ત્યાગીમાં, બધી જગ્યાએ છે. એ દ્રષ્ટિકોણથી જે જોતો હોય એને કોઈનો દ્રોહ ના થાય. કદાચ ન ફાવે તો બે હાથ જોડ દેખ, મને થોડું ઓછું અનુકૂળ છે, પણ કોઈનું ખરાબ કરવા માટે, કોઈનું ખરાબ બોલવા માટે, કોઈનું ખરાબ કરી નાખવા માટે, કોઈ વિશેની ગમે એવી જાણકારી કર્યા વિના કોકની ચર્ચા વિચાર ન કરવા વિશે એની બુદ્ધિ ક્યારેય ન પ્રેરિત થાય, કારણ કે એને ભય લાગે આ કરવામાં મારું ક્યારેક અંધકાળ બગાડ નાખશે, મારા દેહનો અંધકાળ આવશે. તમે વિચારો, નારુપન નાના જેવો શ્રીજી મહારાજે જેના માથે હાથ મૂક્યા હોય એવાની જો આવી દશા થાય તો મારીને તમારી તો શું દશા થાય? માટે કહે છે સ્વામી,
હરિભક્તો ને સંતો છે એ સૌનો દ્રોહ કરાવે છે. હરિભક્તો ને સંતો છે એ એવું વિચારતા કે આ દેહ છે એ બધાનો દ્રોહ કરાવે છે, માટે એનો વિશ્વાસ કરતા નથી. એક જીવને છોડીને બીજો બધો દેહમાં કુસંગ જ ભર્યો છે. આ દેહમાં જીવ સિવાય બધો શું છે? કુસંગ છે. અને આપણને જીવની જેમ વાલો શું છે? આ દેહ. હવે દેહ આત્મા સિવાય બધો કુસંગ છે. આવું અહીં સ્વામી લખે છે. બહુ સરસ સ્વામી આપણા ઉપદેશને અર્થે બહુ સારી વાતો લખે છે. એને આપણે આગળ આવતીકાલે એકાદશી છે, કાલે તો મહારાજની ધૂન કરીશું આપણે મંદિરમાં 7:30 પછી. પરમ દિવસે આપણે એ વાતને આગળ સાંભળશું. કાલે એકાદશી હોવાથી બધાય ભક્તો ધૂનમાં અચૂક પધારજો. 14 કડી અહીં આગળ આ તરંગની પૂરી થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ અમીનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.